સુરતમાં વધુ એકવાર સાયબર ફ્રોડનો કિસ્સો. ગોલ્ડ ટ્રેન્ડિંગમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેવી લાલચ આપી છેતરપિંડીનો બનાવ. છેતરપિંડી કરનાર 3 આરોપીઓની સાયબર સેલે કરી ધરપકડ. નિલેશ ભાલાણા, દિવ્યાંગ મિયાણી, પ્રતુલ લાખાણીની ધરપકડ. ફરિયાદીને વિશ્વાસમાં લઈ આરોપીઓએ 62 લાખ રૂપિયા પડાવ્યા. 10 લાખની રકમ ફ્રીઝ કરાવી સાયબર સેલે રિકવર કર્યા. આ ગુનાનો અન્ય એક આરોપી અંકિત જેલમાં બંધ છે, જેના વોરંટ ટ્રાન્સફરની તજવીજ. પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે તથા જો તેઓ ભોગ બન્યા હોય તો જરૂરી કાનૂની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત ગત માસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલ હતી, જેની અંદર જે ફરિયાદી છે એમને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી બહુ મોટું ઊંચું વળતર મળશે એવી લાલચ આપી એક ફેક એપ્લિકેશન CGGC નામની લિંક મારફતે ડાઉનલોડ કરાવી તેમાં આશરે 62 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 11 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત આપી ફરિયાદીને વિશ્વાસ અપાવવામાં આવેલ હતો કે તેઓને ઊંચું વળતર મળશે એમ. અને ત્યારબાદ તેઓને વિવિધ પ્રકારના ચાર્જીસ વગેરે બતાવીને એમને પૈસા તેમના પાછા આપેલ ન હતા. એ રીતના ફરિયાદી લગભગ 50 લાખ જેટલી રકમનો ફ્રોડનો ભોગ બનેલા હતા. સદર કેસની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આ જે બેંક એકાઉન્ટ આ ગુના માટે વપરાયેલ છે તે નિલેશભાઈ ભાલાળા જોએ લગભગ 45,000 રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું બેંક એકાઉન્ટ તથા પોતાના પરિવારજનોનું બેંક એકાઉન્ટ મિયાણી દીપક નામના આરોપીને આપેલ હતું. તેમણે પોતે પણ આ બેંક એકાઉન્ટ કમિશનથી આગળ પ્રતુલ લાખાણીને આપેલ હતું. આમ આ રીતના આ લોકોએ ભેગા મળીને મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અને જે ફરિયાદી છે એમને મોટી રકમનું નુકસાન કરાવીને સાયબર ક્રાઇમ ગુનો આચરેલ હતો. સદર ગુનાની અંદર લગભગ 10 લાખ જેટલી રકમ વિવિધ એકાઉન્ટોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવેલ છે. વધુમાં આ ગુનાના કામે દીપક મિયાણી છે એ હૈદરાબાદ પોલીસ દ્વારા તેની અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જ ધરપકડ કરવામાં આવેલ હતી. અને જે એકાઉન્ટ નિલેશ ભાલાળાનું આ ગુનાના કામે અત્રે સુરત સિટીમાં વપરાયેલ હતું તે ઉપરાંત તેની ઉપર લગભગ 25 લાખ રૂપિયાના વ્યવહારો આ એકાઉન્ટની અંદર થયેલા છે. અને એ એકાઉન્ટ ઉપર હૈદરાબાદ અને ગુજરાત બંને જગ્યાએ બીજી પણ ફરિયાદો NCCRP પોર્ટલ પર રજીસ્ટર થયેલી છે. વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. તેમાં જેમાં મુખ્ય સૂત્રધાર અંકિત જે દુબઈ ખાતે આવતો જતો હતો તેની અન્ય એક ગુનામાં બોમ્બે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, જેથી હાલ તે જેલમાં છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટ્રાન્સફર વોરંટ માટે આગળ આરોપીને લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.